ભારતની સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર મહત્વની જે સ્થળ છે એમાં મહાબલીપુરમ, મહાબલીપુરમ કે તમિલનાડુ રાજ્ય છે, એ તમિલનાડુથી આપણે ચેન્નઈ અને ચેન્નઈથી 60 કિલોમીટરના દૂર અંતર પર આ સ્થળ આવેલું છે. અને પલ્લવ વંશના રાજા, દક્ષિણ ભારતની અંદર એક વંશ થયો પલ્લવ વંશ, અને એના રાજાઓ છે, એ રાજાઓએ આ મહાબલીપુરમ છે એનું નિર્માણ કરેલું. અને પલ્લવ વંશના રાજાનું નામ હતું ઋષિવર્મન પ્રથમ. આ ઋષિવર્મન પ્રથમે એનું મૂળ નામ હતું મહામલ, અને મહામલના નામ ઉપરથી શબ્દ ઉતરી આવ્યો એ છે મહાબલીપુરમ. અને મહાબલીપુરમની અંદર કુલ 7 કહી શકાય એવા 7 જુદા જુદા પ્રકારના આવા મંદિરો બનાવવામાં આવેલા છે. પરંતુ કુદરતી આપત્તિ આવી, કુદરતી હોનાર થયું, વાવાઝોડાની એ બધી કુદરતી આપત્તિ જોઈ, તો એ કુદરતી આપત્તિ આવવાને કારણે 2 છે એ દરિયાની અંદર ડૂબી ગયા, નાશ પામ્યા. અને હવે હાલમાં એટલે કે અત્યારે 7માંથી 5 મંદિરો છે એ બચ્યા છે, એમાં આ મહાબલીપુરમનો સમાવેશ થાય છે. આ મંદિરની અંદર જોવાલાયક જો કોઈ મંદિર હોય તો તે હાસ્ય મુદ્રાની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ પથ્થરની કોતરણી કરેલી છે, અને બીજી છે મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ, એ આની અંદર મહાબલીપુરમની અંદર જોવા મળતી સૌથી અગત્યને કહી શકાય એવી મૂર્તિઓ છે. અને મહાબલીપુરમ છે એ પ્રાચીન સમયના એક કહી શકાય એવું સમૃદ્ધ બંદર, સૌથી મહત્ત્વનું અને અગત્યનું પ્રાચીન બંદર તરીકે મહાબલીપુરમને ઓળખવામાં આવે છે. તો એ છે પ્રાચીન ભારતનું જાણીતું બંદર એટલે મહાબલીપુરમ.